गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण त्रण विषय गुजराती पाठ नंबर बे पोटला टपके तप। आपणे आगळ જોઈ ગયા કાવ્ય વિશે, હવે આપણે આ પાઠમાં વાર્તા છે એ વાર્તાને આપણે જોઈશું। વાર્તાનું નામ છે વાદરાની ગમત। ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાટો હતો, કુકડો કુકડે કુક કરતો હતો। તે વખતે કેટલાક વાદરાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। અહીંયા થોડા વાદરાઓ છે એ ગુલાબી ઠંડી હતી, ધીમે ધીમે પવન વાટો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો। તે વખતે કેટલાક વાદરાને આકાશમાં એટલે કે નભ ગગનમાં ફરવા નીકળવાનું મન થયું। ત્યાં એક નાનું વાદરું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારો મટે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ અને ગમત કરીએ। ત્યાં એક નાનું વાદરું બોલે છે કે આ રાત એટલે કે અંધારું જલ્દી મટી જાય તો વધારે સારું, અને આપણે સારા સારા કપડાં પહેરીને ફરવા જઈએ અને ગમત એટલે કે મસ્તી કરીશું। તો ત્યાં એક મોટા વાદરાએ દીવો સળગાવ્યો, બધા વાદરાએ કપડાં પહેરવા માંડ્યા। એક મોટા વાદરાએ દીવો સળગાવ્યો એટલે કે સૂર્યોદય થવા લાગ્યો, એટલે સૂર્યનો ઉદય થવા લાગ્યો, સૂરજ નીકળવા લાગ્યો। તો એ સૂરજના જેવા કિરણો પડે છે એટલે બધા વાદરાએ કપડાં પહેરવા માંડ્યા। રાટા, પીરા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરી વાદરા ફરવા નીકળ્યા। એટલે ફરવા નીકળે એટલે શું કે જેવો સૂરજ ઉગે છે એટલે સૂરજના કિરણોથી વાદરા ઉપર પ્રકાશ પડે છે, અને વાદરા ઉપર રાટા, પીરા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને નીકળી જાય છે ફરવા માટે। નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે, એટલે નીચેથી જે માણસો છે એ બધા કહેવા લાગ્યા કે જુઓ સૂર્યોદય એટલે કે સૂરજ નીકળે છે, અને બધા વાદરા ફરવા નીકળી ગયા છે। દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદરા પીરાને ફિક્કા થઈ જવા લાગ્યા। એમણે પેલા મોટા વાદરાને આ વિશે ફરિયાદ કરી। મોટા વાદરાએ કહ્યું, બધા વાદરા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી। દીવાની જ્યોત મોટી થઈ એટલે કે શું છે કે જે દીવો કોને કહેવામાં આવ્યો છે, સૂરજની, સૂરજે પોતાનો જે સવારમાં ઉગે એટલે મસ્ત એના એમ સારા કિરણો, કુમળા કિરણો પડે, ત્યાર પછી ધીમે ધીમે જેમ ટાઈમ જાય તેમ બપોરનો સમય થાય તેમ કેવી આપણને ગરમી લાગે, ત્યારે આપણને સૂરજનો તડકો ગમતો નથી, જ્યારે સવારનો સૂરજનો તડકો હોય એ આપણને ગમે છે। તો અહીંયા પહેલાં બીજા બધા નાના વાદરો શું કહેવા લાગ્યા કે આ દીવાની જ્યોત મોટી થવા લાગી એટલે જેમ જેમ સમય થતો ગયો તેમ સૂરજ ઉપર આપણા માથા ઉપર આવતો ગયો, એટલે કેટલાક વાદરા પીરા અને ફિક્કા થઈ જવા લાગ્યા। તો આ જે નાના નાના વાદરો હતા તો તેમણે મોટા વાદરોને ફરિયાદ કરી કે અમને આ વાદરનો ફિક્કો પ્રકાશ ગમતો નથી। તો પેલા મોટા વાદરાએ શું કહ્યું કે બધા તમે આ જે નાના નાના વાદરો છે એ બધા ભેગા થઈ જાઓ અને એક મોટું વાદર બનાવી દો, અને આ જે દીવો છે એને આપણે કરીને બતાવવાનું છે કે તારું એકલાનું અહીં રાજ ચાલવાનું નથી। તો શું થયું, બધા વાદરા ભેગા થઈ જવા માંડ્યા, ઘણા વાદરા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કારા વાદરાની પાછળ જઈને બેઠા। એ શું થયું, જે નાના નાના વાદરો હતા એ બધા એક સાથે ભેગા મળીને મોટું વાદર બની ગયું અને સૂરજને આ ઢાંકી દેવા લાગ્યા, અને એક પહાડ જેવા કારા વાદરા જેવા બની ગયા। તો નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું। અત્યારે તમે જોઈ શકો છો ચોમાસામાં આપણને સૂરજ કોઈકવાર દેખાય છે તો કોઈકવાર નથી પણ દેખાતો, અને કોઈકવાર દેખાય છે સૂરજ તો આપણને કેવું કારું વાદળ જેમ સૂરજની પાસેથી પસાર થતું હોય તો આપણને કેવું લાગે છે કારું કારું, એવી જ રીતે અહીંયા કે લોકો નીચેથી કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું છે, પણ દીવાનું તેજ પૂરું ઢંકાય નહીં। પેલા મોટા વાદરાએ પવનને મદદે બોલાવ્યા, પવને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું। તો નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું, હવે પવનને આપણને નીચેથી જે પવન જોરથી હવા આવે છે તો એ બધું નીચેથી શું કહેવા લાગ્યા કે આ વાવાઝોડું આવે છે। અત્યારે આપણે ચોમાસામાં જોઈએ તો આપણને સૂરજ પણ નથી દેખાતો, કોઈકવાર દેખાય છે કોઈકવાર નથી દેખાતો, અને
કોઈક વાર પવન હોય છે તો બધા ઝારો પણ પડી જાય છે, તો આપણે બધા શું કહીએ કે વાવાઝોડું આવ્યું. હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. તમે કોઈક વાર જુઓ ઉપર આકાશમાં તો વાદળાઓ ફટાફટ જતા હોય, તો અહીંયા શું બતાવવામાં આવ્યું છે આ વાર્તામાં કે પવનની ગાડીમાં આ બધા વાદળા બેસીને જવા લાગ્યા છે. આકાશમાં દોડાદોડી પડાપડીને ઢમાચકડી થઈ રહી. ઢોરા પીરાને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓઠે લઈ લીધા. બધે કારો કારો થઈ ગયું. દીવો તો જાણે કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. બધા આકાશમાં જુઓ તો બધા વાદળાઓ ફટાફટ જતા હોય, કોઈ કારા વાદળા હોય, કોઈ ધોરા વાદળા હોય, અને મોટા વાદળાએ પોતાની ઓઠે એટલે કે પોતાની સાથે આ નાના વાદળાઓને લઈ લીધા છે. અને દીવો તો જાણે કોણ જાણે ક્યાં ચાલી ગયો, એટલે કે સૂરજ કોણ જાણે ક્યાં જતો રહ્યો હોય એવું લાગે છે. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. પોતાની જીતથી એટલે કે પોતાની જીત એટલે કઈ જીત, કે જેમણે સૂરજને ઢાંકી દીધો, સૂરજનો પ્રકાશ દેખાવા નહીં દીધો, એ વાદળાઓ પોતાની જીત માંગે છે. અને આ જીતને તેઓ જીતથી તેઓ પોતાની આંખો ચમકવા લાગે છે. અહીંયા આંખો ચમકાવા લાગ્યા એટલે શું, કે જે વીજળી થાય છે એને એવું બતાવવામાં આવ્યું છે કે આ વાદળો પોતાની આંખો ચમકાવી રહ્યા છે. તો નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી. આપણે કહીએ છીએ કે જો વીજળી થાય છે, પવન આવ્યો છે, તો અહીંયા શું બતાવવામાં આવ્યું છે કે વીજળી એ જે વાદળો પોતાની જીતથી આમ પોતાની આંખો ચમકાવે છે એને અહીંયા વીજળી બતાવવામાં આવી છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા, ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. તો અહીંયા શું કહેવા માંગે છે કે જે વાદળો પોતાની જીતથી પોતે જીતી ગયા છે એ જીતથી પોતે ખુશ થઈ ગયા છે અને એકદમ જોર જોરથી હસવા લાગ્યા છે. તો નીચેથી લોકો શું કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું, જેમ વીજળીનો અવાજ સંભળાય છે તેવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. અહીંયા શું બતાવવામાં આવ્યું છે કે એ વાદળાઓ એટલું બધું પોતાની જીતથી ખુશ થઈ ગયા અને એટલું બધું હસ્યા એટલું બધું હસ્યા કે પોતાની આંખમાંથી આંસુ નીકળી ગયા ખુશીના. તો એ ખુશીના આંસુને અહીંયા શું બતાવવામાં આવ્યું છે, વરસાદ વરસતો હોય એવું બતાવવામાં આવ્યું છે. ઢળતો ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. પછી હરીફરી ગમત કરી બધા વાદળા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. હવે આ રીતે આખી વાદળાઓએ રમત રમી, ગમત કરી, હસ્યા, પોતાની ખુશીના આંસુ નીચે વરસાવ્યા. અને પછી જ્યારે એમનો ઘરે જવાનો સમય થયો ત્યારે લોકો કહેવા લાગ્યા કે હવે વરસાદ બંધ થઈ ગયો. એટલે જુઓ કે વરસાદ બંધ છે ત્યારે લોકો શું કહે છે કે હવે બધા વાદળાઓ પોતપોતાના ઘરે નીકળી ગયા.